या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी मा सरस्वती તથા પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન સહ આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોનું ધોરણ અગિયાર કોમર્સમાં સ્વાગત છે વાલા વિદ્યાર્થી મિત્રો આપણી શૈક્ષણિક સફરના પ્રથમ પડાવ સમાન ધોરણ દસમાં સફળતા પ્રાપ્ત કરી ધોરણ અગિયારમાં પ્રવેશ કર્યો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ધોરણ અગિયારમાં પણ આપ સૌએ વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ પસંદ કર્યું છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કોમર્સના અભ્યાસ માટે આપ સૌએ સહજાનંદ વિદ્યાલયની પસંદગી કરી છે ત્યારે સહજાનંદ વિદ્યાલય પરિવાર આપ સૌને આવકારતા હર્ષ અને આનંદ સાથે ગૌરવ અનુભવે છે મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે કોમર્સ એટલે શું નહીં ને તો સાંભળો કોમર્સ એ અંગ્રેજી શબ્દ છે અને તેનો અર્થ થાય છે વાણિજ્ય વાણિજ્ય એ વેપાર અને ધંધા સાથે સંકળાયેલો શબ્દ છે મિત્રો આપ સૌના મનમાં પ્રશ્ન થતો હશે કે કોમર્સમાં આપણે શું ભણવાનું છે અને આપણે શું શીખવાનું છે તો કોમર્સમાં મુખ્ય બે બાબતો મહત્ત્વની છે નંબર એકાઉન્ટિંગ એટલે કે ધંધાકીય એકમના હિસાબો અને નંબર બે મેનેજમેન્ટ એટલે કે ધંધાકીય એકમનું સંચાલન ધંધાકીય એકમોને પણ આપણે ત્રણ ભાગમાં વહેંચવાના છે એકાકી પેઢી કે જ્યાં ધંધાનો માલિક એક જ હોય નંબર બે ભાગીદારી પેઢી કે જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે મળીને ધંધો કરતા હોય અને નંબર ત્રણ કંપની કે જે ધંધાકીય સાહસનું સૌથી મોટું સ્વરૂપ છે તો મિત્રો આ દરેક ધંધાકીય એકમના હિસાબો લખતા અને દરેક ધંધાકીય એકમનું સંચાલન કરતાં આપણે શીખવાનું છે અને તે કૌશલ્ય આપણે હસ્તગત કરવાનું છે આ બધું જ જ્ઞાન મેળવવા માટે કોમર્સમાં આપણે કુલ સાત વિષયોનો અભ્યાસ કરવાનો છે જે અત્યાર સુધી ભણી ગયેલા વિષયો કરતાં સાવ જુદા છે તો ચાલો આ સાત વિષયો વિશે આપણે સમજૂતી મેળવીએ પ્રથમ વિષય છે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ એકાઉન્ટ એ આપણો મુખ્ય વિષય છે એકાઉન્ટ વિષયના અભ્યાસ દ્વારા આપણે ધંધાકીય એકમોના હિસાબો લખતા શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું નામ તો તમે સાંભળ્યું જ હશે અને કહેવાય છે કે એકાઉન્ટિંગમાં રસ ધરાવનાર દરેક વિદ્યાર્થીનું એક સ્વપ્ન હોય છે કે હું સીએ બનું એકાઉન્ટ એ વિદ્યાર્થીની કારકિર્દી ઘડનારો મહત્વનો વિષય છે એકાઉન્ટના સઘન અને ગહન અભ્યાસ દ્વારા વિદ્યાર્થી સી એફ સીએ સીએમએ જેવી પ્રોફેશનલ ડિગ્રી પ્રાપ્ત કરી સમાજમાં અને કોર્પોરેટ જગતમાં માન સન્માન સાથે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે ધોરણ અગિયારમાં એકાઉન્ટનો અભ્યાસ બે ભાગમાં વહેંચાયેલો છે નામાના મૂળ તત્વો ભાગ એક અને નામાના મૂળ તત્વો ભાગ બે તો માં સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ કે હેમાં તમને અમને આ વિષયમાં પારંગત બનાવજો ત્યારબાદ બીજો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેને ઇંગ્લિશમાં બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ કહેવામાં આવે છે આ વિષયને શાળા કક્ષાએ આપણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીએ તરીકે ઓળખીશું આ વિષયમાં આપણે ધંધાકીય સાહસના જુદા જુદા સ્વરૂપો વિશે માહિતી મેળવીશું અને કર્મચારી સંચાલન નાણાકીય સંચાલન બજાર સંચાલન વગેરે અંગે અભ્યાસ કરીશું એમબીએ એમબીએ એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ આ વિષયની જ દેણ છે તો ધંધાકીય એકમનું સંચાલન કરવાનું ગૌરવ આપણને પ્રાપ્ત થાય એ માટે આપણે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ ત્યારબાદ ત્રીજો વિષય આવે છે આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ આંકડા શાસ્ત્ર એ ગણિત શાસ્ત્રનો જ એક ભાગ છે ધોરણ દસમાં આપણે ગણિત વિષયમાં આંકડાશાસ્ત્ર નામનું પ્રકરણ ભણી ગયા ધોરણ અગિયારના આંકડા શાસ્ત્રમાં આપણે ધોરણ આઠ નવ અને દસના ગણિત વિષયમાં ભણેલા પ્રકરણોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે આંકડા શાસ્ત્ર એ સારું પરિણામ મેળવવા માટેનો સ્કોરિંગ સબ્જેક્ટ છે અને હવે તો ધોરણ અગિયારથી આંકડાકીય ગણતરીઓ કરવા માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીશું તેથી આંકડા શાસ્ત્રનો અભ્યાસ પણ આપણા માટે ઘણો સરળ થઈ પડશે તો આ વિષયમાં પણ આપણે નિપુણતા કેળવીએ એ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ ત્યાર પછી આવે છે નંબર ચાર અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ અર્થ એટલે નાણું અને અર્થશાસ્ત્ર એટલે નાણાં સાથે સંકળાયેલું શાસ્ત્ર દરેક વ્યક્તિ અને દેશ માટે આર્થિક બાબતો ખૂબ જ મહત્વની હોય છે અર્થશાસ્ત્ર વિષયમાં આપણે સરકારી નીતિઓ નાણાકીય નીતિઓ અને ઔદ્યોગિક નીતિઓ વિશે અભ્યાસ કરવાનો છે ભારત દેશમાં દર દસ વર્ષ દર વર્ષે રજૂ થતું બજેટ એ અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે ત્યાર પાછી આવે છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી વાણિજ્ય પત્ર વ્યવહાર એ ધંધાકીય વ્યવહારની ભાષા છે જુદા જુદા એકમો વચ્ચે કેવી રીતે પત્રવ્યવહાર કરવો તેનો અભ્યાસ આપણે આ વિષયમાં શીખવાનો છે ધંધાકીય એકમની કાયદાકીય બાબતો નીતિઓ વગેરેની માહિતી આ અભ્યાસમાંથી આપણને મળશે મિત્રો સી એસ એટલે કે કંપની સેક્રેટરી એવું નામ તો તમે સાંભળ્યું જ હશે કંપનીનું નાણાકીય સંચાલન આંતરિક વહીવટની બધી બાબતો એ કંપની સેક્રેટરી સંભાળતા હોય છે તો આ વિષયમાં પણ આપણે ખૂબ સારું જ્ઞાન પ્રાપ્ત કરીએ એ માટે માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને ત્યારબાદ બે ભાષાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે ભાષાઓ વિના કોઈ પણ વિષયનું જ્ઞાન અધૂરું રહી જાય છે તો આપણી માતૃભાષા ગુજરાતી અને આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા ઇંગ્લિશ એના વિશે પણ આપણે ધોરણ અગિયાર અને બાર કોમર્સમાં અભ્યાસ કરીશું આ બંને ભાષાઓ આપણે નાના હતા પહેલાં ધોરણથી જ ભણતા આવીએ છીએ એટલે આપ કોઈને તકલીફ નહીં પડે છતાં પણ કહેવું પડે કે આ બંને ભાષાઓમાં કચાશ ન રહી જાય એની પણ આપણે સૌએ કાળજી લેવાની છે અને અંગ્રેજીએ તો હવે આપણા માટે ખૂબ મહત્ત્વની ભાષા બની રહેશે ધોરણ બાર પછીનું ઉચ્ચ શિક્ષણ સામાન્ય રીતે અંગ્રેજી માધ્યમમાં જ ભણવાનું હોય છે એટલે અંગ્રેજી વિષયમાં કચાશ ન રહી જાય તે પણ આપણે જોવાનું છે આગળના બધા જ અભ્યાસક્રમો આપણે અંગ્રેજી માધ્યમમાં જ ભણવાના છે વિદ્યાર્થી મિત્રો કોમર્સના આ બધા વિષયો પ્રેક્ટિકલ વિષયો છે પાઠ્યપુસ્તકમાંથી જેટલું શીખવા મળશે તેટલું જ આપણને બહારની દુનિયામાંથી શીખવા મળશે કોમર્સના વિદ્યાર્થી માટે કહેવાય છે કે તેના એક આંખ તેના અભ્યાસક્રમ ઉપર અને બીજી આંખ વિશ્વમાં ફરતી રાખવાની છે વિશ્વમાં ફરતી એટલા માટે રાખવાની છે કે કોર્પોરેટ જગતની માહિતીથી આપણે હરહંમેશ વાકેફ રહેવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અને બાર કોમર્સમાં આપ સૌ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો અને આપના માતા પિતાએ સેવેલા સ્વપ્નોને સિદ્ધ કરો એવી શુભકામના સાથે મા સરસ્વતીના ચરણોમાં વંદન સહ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો અને વ્યસ્ત રહો એવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત જય હિન્દ વંદે માતરમ